તારીખ 16 નવેમ્બર, આજનો દિન મહિમા, શિવકુમાર જોશી. ગુજરાતી નાટ્યકાર અને નવલકથાકાર શિવકુમાર જોશીનો જન્મ તારીખ 16 નવેમ્બર 1916 અમદાવાદ ખાતે થયો હતો. કોલેજ સુધીનું શિક્ષણ તેમણે અમદાવાદમાં લીધું અને કલકત્તામાં કાપડના ધંધામાં ઝંપલાવ્યું. જેમ કાપડના તાકા ખોલી ગ્રાહકોને બતાવતા તે જ રીતે નવલકથાઓના તાકાના તાકા ખોલીને તેમણે સાહિત્ય સર્જન કર્યું. કંચુકી બંધ, અનંગરાગ, ઉડી ઉડી જાય પારેવા, સોનછાઈ, રજનીગંધા, સુમંગલા જેવી 28 નવલકથાઓ તેમણે લખી છે. ઉપરાંત 250 ટૂંકી વાર્તાઓ અને 14 વાર્તા સંગ્રહો તેમણે પ્રકાશિત કર્યા છે. સાથે સાથે રંગમંચ પર અભિનય આપવામાં, દિગ્દર્શનમાં તથા સંગીતમાં પૂરો રસ લીધો અને ગુજરાતી તેમજ હિન્દી રંગભૂમિ પર 40 વર્ષ સુધી છવાઈ રહ્યા. રેડિયો નાટકો પર પણ તેમણે સફળતાપૂર્વક હાથ અજમાવ્યો હતો. ગુજરાત સરકાર અને સાહિત્યિક સંસ્થાઓને કુમારચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક તથા રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરી વિભૂષિત કર્યા હતા. તેમણે બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ પણ કર્યા હતા. તેઓ પ્રવાસના ખૂબ શોખીન હતા. જોવીતી કોતરો ને જોવીતી કંદરામાં વિશ્વયાત્રાનું વર્ણન છે. કલકત્તાના ગુજરાતી સાહિત્ય મંડળ દ્વારા પ્રકાશિત કેસુડાના પ્રકાશનમાં તેમણે મુખ્ય ભાગ ભજવ્યો હતો. છેલ્લે તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી અને ઉપપ્રમુખ બન્યા હતા. ઈસવીસન 1988 ના એક દિવસે એ સિતારો આખરે અસ્ત પામ્યો.